नमस्कार विद्यार्थी मित्रों, शैलेश जोशी ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। आप जोई रह्या छो धोरण 10 पृष्ठफल अने घनफल स्वाध्याय 13.2। 1-3 दाखलानो अभ्यास अपने आगळ करी चूक्या छीए। हवे जोईए दाखला नंबर 4। प्रश्न 4 में लाकड़ानुं एक स्टेन्ड आपेलुं छे लंबघन, तेना एल बी अने एच 15-10 अने 3.5 आपणने आपी दीधा छे। त्यार पछी एवुं कह्युं छे के एनी अंदर 4 शंकु आकारना छिद्रो पाड़वामां आव्या छे अने ते जे छिद्रो पाड़वामां आव्या छे तेनुं माप पण आपणने आपी दीधुं छे। त्रिज्या 0.5 सेमी अने ऊंडाई એટલે કે આપણા માટે એ થશે ઊંચાઈ 1.4 સેમી આપી છે। તો સ્ટેન્ડનું ઘનફળ આપણને મેળવવાનું કહ્યું છે। સૌપ્રથમ મિત્રો, આપણે આ જે આખું લંબઘન સ્ટેન્ડ છે તેનું ઘનફળ મેળવી લઈએ। તો લંબઘન માટે એલ 15 સેમી, બી 10 સેમી અને એચ 3.5 સેમી આપેલ છે। હવે લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ એલ બી એચ મુખ્ય કિંમત આપણે તો 15 × 10 × 3.5, ત્રણેયનો ગુણાકાર એટલે આપણને મળશે 525 ઘન સેમી। હવે આ લંબઘનની અંદર 4 છિદ્ર પાડવામાં આવ્યા છે એટલે આ જે 4 શંકુ આકારના છિદ્રો છે તેનું ઘનફળ આપણે આમાંથી બાદ કરવું પડે, ઘનફળ બાદ કરવું પડે। કારણ કે છિદ્રો પાડવામાં આવ્યા છે એટલે એટલો લાકડાનો સોલ, જે લાકડાનો ભૂક્કો હશે તે આ સ્ટેન્ડમાંથી લંબઘનમાંથી નીકળી ગયો હશે એટલે બાદ કરવું પડે। આગળના સ્વાધ્યાયમાં મિત્રો આપણે આવી જ રીતે હતું, તો એમાં પૃષ્ઠફળ મેળવવાનું હતું તો આપણે સપાટી ઉમેરી હતી, કારણ કે છિદ્રો પાડ્યા છે, કાણા પાડ્યા છે એટલે સપાટી આપણને સામે દેખાય છે તો સપાટીની ગણતરી કરવી પડે। તો પૃષ્ઠફળ દાખલા તરીકે જો આ જ દાખલો પૃષ્ઠફળમાં હોય તો આપણે લંબઘનના ઘનફળમાં આ 4 છિદ્રોનું, શંકુ આકારના છિદ્રોનું પૃષ્ઠફળ ઉમેરવું પડે, કારણ કે ત્યાં આપણે સપાટીનું માપ મેળવવાનું છે પૃષ્ઠફળ એટલે। પરંતુ અહીંયા ઘનફળ છે, ઘનફળ મેળવવાનું છે એટલે આ 4 છિદ્રોનું જે ઘનફળ મળશે તે આપણે બાદ કરવું પડશે। તો 4 છિદ્રોના માપ પણ આપણને આપેલા છે, ત્રિજ્યા આપણને 0.5 આપેલી છે, શંકુ આકારના 4 છિદ્રો માટે ત્રિજ્યા 0.5 સેમી અને ઊંડાઈ એટલે કે આપણા માટે થશે ઊંચાઈ એચ આપેલો છે 1.4 સેમી। તો 4 શંકુનું ઘનફળ મેળવવું પડે, શંકુ આકારના 4 છિદ્રોનું ઘનફળ એટલે 4 × શંકુના ઘનફળનું સૂત્ર આપણી પાસે છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ, કિંમત મૂકીએ સૂત્રના 4 1/3 પાઈની કિંમત 22/7 ×
आर आपने 0.5 आपेलो छे, एने आपने एकना छेद में बे पण लखी शकीए। वर्ग छे एटले बे वखत, अने एच आपने आप्यो छे 1.4। तो ध्यानथी जुओ तो अहीं आपणे 7 × 2 = 14 छेद उड़ाड़ी शकाय। बीजू 2 × 2 = 4 અને આ 4 કેન્સલ થશે, 4 કેન્સલ થશે, અને અહીંયા 14 ના છેદમાં 10 છે એમ આપણે સમજીએ તો 7 × 2 = 14 અને છેદમાં જે 10 છે તો 2 × 5 = 10। एक पॉइंट चार नी जगह अपने 14 ના છેદમાં 10 राखी तो 7 × 2 = 14 अने 2 × 5 = 10। तो हवे अपनी पास वधे छे, अंश में वधे छे 22 अने छेद में 5 × 3 = 15। 22 ભાગ્યા 15 करिए एटले 15 × 1 = 15, 1 વડે ભાગ ચાલશે, અને 1.47 ઘન સેમી આપણને જવાબ મળશે। આ આપણને 4 છિદ્રોનું ઘનફળ મળ્યું। હવે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ, તો આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે લંબઘનનું ઘનફળ, ઓછા 4 છિદ્રોનું ઘનફળ, લંબઘનનું ઘનફળ આપણને મળ્યું છે 525, ઓછા છિદ્રોનું ઘનફળ 1.47। તો 525 માંથી આપણે 1.47 બાદ કરશું એટલે મળશે 523.53 ઘન સેમી। તો આકૃતિમાં આપણને જે પેન સ્ટેન્ડ આપેલું છે તેનું ઘનફળ 523.53 ઘન સેમી આપણને જવાબ મળશે। ત્યાર પછી દાખલા નંબર 5, 5મા દાખલામાં આપણને એક વાસણ સ્વરૂપે ઊંધા શંકુ જેવું આપેલું છે, ઊંચાઈ એની આપણને 8 સેમી અને ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી, ઉપરની ધાર પાણીથી ભરેલી છે, વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળી નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે, તો વાસણમાં નાખેલી ગોળીની સંખ્યા શોધો। મિત્રો એક વસ્તુ સમજી લો કે કોઈ પણ પાણીની ડોલ તમે ઘરે ભરેલી હોય અને ડોલ આખી ભરી હોય પાણીથી અને એની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખશો, પથ્થર નાખો ધારો કે, તો શું થશે, ડોલમાંથી પાણી બહાર આવશે જો ડોલ આખી ભરેલી હોય તો, બરાબર। હવે એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે। આ જે વાસણ છે એ પાણીથી પૂરેપૂરું ભરેલું છે, એની અંદર ધાતુની ગોળી નાખવાની છે તો પાણી બહાર આવશે। હવે કેટલું પાણી બહાર આવશે, તો ધાતુની ગોળી ડોલમાં જેટલી જગ્યા રોકશે એટલું પાણી બહાર આવશે। ઓછી ગોળી નાખીએ તો ઓછું પાણી બહાર આવશે, વધારે ગોળી નાખીએ તો વધારે પાણી બહાર આવશે। ટૂંકમાં ધાતુની ગોળીના ઘનફળ જેટલું પાણી બહાર આવશે। ડોલમાંથી વાસણમાંથી પાણી કેટલું આવશે બહાર, ધાતુની ગોળીના ઘનફળ જેટલું। તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે સામસામે સરખામણી કરી શકીએ કે ભાઈ બહાર આવેલા પાણીનું ઘનફળ કોના જેટલું હશે, ધાતુની ગોળીના ઘનફળ જેટલું હશે। તો એના માટે આપણે ડોલમાં કેટલું પાણી છે એનું ઘનફળ મેળવવું પડે, અંદર જે ધાતુની ગોળી નાખવામાં આવી રહી છે એનું ઘનફળ મેળવવું પડે,
અને ત્યાર પછી આપણે સામસામે સરખામણી કરી શકીએ. તો સૌ પ્રથમ આપણને જે ત્રિજ્યાને ઊંચાઈ આપી છે તે લખી લઈએ. શંકુ આકારના વાસણ માટે ત્રિજ્યા આપણને આપી છે 5 સેમી અને ઊંચાઈ આપણને 8 સેમી આપી છે. હવે જે પાણીથી પૂરેપૂરું ભળેલું છે તો વાસણના વાસણમાંના પાણીનું ઘનફળ એટલે શું? શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ તો શંકુના ઘનફળ માટે આપણી પાસે 1/3 પાઈ આર સ્ક્વેર એચ કિંમત મૂકીએ તો 1/3 ગુણ્યા, હવે પાઈની કિંમત આપણે અહીંયા રહેવા દઈએ કારણ કે આપણે જ્યારે છેલ્લે ગોળીના ઘનફળની અને આ ઘનફળની સરખામણી કરશું ત્યારે પાઈ પાઈ ઓટોમેટિક કેન્સલ થશે. આર આપણને 5 આપેલો છે, 5 × 5, અને એચ આપણને 8 આપેલો છે. તો 25 × 25 ને 25 × 8 200/3 પાઈ ઘન સેમી. આપણી પાસે જે શંકુ આકાર વાસણ છે એની અંદર 200/3 પાઈ ઘન સેમી જેટલું પાણી ભરેલું છે. હવે વાસણની અંદર આપણે જ્યારે ગોળી નાખીએ છીએ તો ગોળીના ઘનફળ જેટલું પાણી બહાર નીકળે છે, અને એ કેટલું નીકળે છે આપણને કહી દીધું છે, 1/4 પાણી બહાર નીકળે છે. વાસણમાં પાણીની ધાતુની ગોળી નાખતા 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. એટલે કે આ જે 200/3 પાઈ છે એના 1/4 ભાગનું પાણી બહાર નીકળે છે. તો એ કેટલું થાય આપણે જોઈ લઈએ. તો બહાર નીકળતું પાણી અથવા તો વહી જતું પાણી કેટલું હશે? 1/4 ભાગ જેટલું. કોનો 1/4? 200/3 પાઈનો 1/4. તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 50 × 200 એટલે વધશે 50/3 પાઈ ઘન સેમી. આટલું પાણી વાસણમાંથી વહી જાય છે. અને આ કોના જેટલું હશે? તો વાસણમાં નાખવામાં આવતી ગોળીના ઘનફળ જેટલું હશે. હવે કેટલી ગોળી નાખવામાં આવે છે એવું આપણને કહ્યું છે. તો ધારો કે પાણીમાં એન ગોળી નાખવામાં આવે છે. હવે આ દરેક ગોળીની આપણને ત્રિજ્યા આપી દીધી છે. ઝીરો પોઈન્ટ 5 સેમી આપેલી છે. એને આપણે 1/2 પણ લઈ શકીએ. તો હવે આપણે આગળ કહ્યું તે પ્રમાણે ધાતુની એન
ગોળીનું ઘનફળ બરાબર વહી જતા પાણીનું ઘનફળ, વહી જતા પાણીનું ઘનફળ, જેટલી ગોળી નાખવામાં આવે છે એટલું જ પાણી બહાર નીકળશે. હવે કેટલી નાખવામાં આવી છે તો એના માટે આપણે એન ધારેલો છે. એન ધાતુની ગોળી ગોળાકાર છે એટલે ગોળાનું ઘનફળ આપણી પાસે સૂત્ર છે 4/3 પાઈ આરનો ઘન બરાબર વહી જતા પાણીનું ઘનફળ આપણે મેળવેલું છે 50/3 પાઈ. કિંમત મૂકીએ, એન એમના એમ રહેશે 4/3, પાઈ પણ આપણે અહીં એમ નમ રાખીએ, આરનો ઘન આપણને 1/2 × 1/2 × 1/2 બરાબર 50/3 પાઈ. હવે ધ્યાનથી જુઓ તો પાઈ પાઈ કેન્સલ થશે અને આ રીતે કિંમત વધશે. એન ગુણ્યા 4/3 × 1/2 × 1/2 × 1/2 1/3 × 1/3 × 1/3. હવે જો આપણે એનની કિંમત મેળવવી હોય તો 4/3, 1/3, 1/3 અને 1/3 ને આપણે આ બાજુ લઈ જઈએ તો બધી જ વસ્તુ વ્યસ્ત થઈ જશે. એન બરાબર 50/3 એમના એમ રહેશે ગુણ્યા 3/4, 2/1, 2/1, 2/1. 3 કેન્સલ થશે, 2 × 2 = 4 અહીંયા કેન્સલ થશે, વધશે 50 × 2 એટલે એન બરાબર 100 આપણને જવાબ મળશે. તો વાસણમાં નાખેલી ગોળીની સંખ્યા બરાબર 100 આપણને મળશે. આ રીતે આપણને જવાબ મળશે. ત્યારબાદ આગળનો દાખલો આપણે બીજા વિડીયોમાં જોશું. વિડીયોને શેર અને લાઇક ચોક્કસ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન છે તેને પણ ક્લિક કરજો જેથી આપને નવા શૈક્ષણિક વિડીયોની નોટિફિકેશન સતત મળતી રહે. બીજી ખાસ સૂચના, લોકડાઉન શરૂ છે, કોરોના રૂપી વાયરસ હજુ પણ પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, તો લોકડાઉનના નિયમોનું સંપૂર્ણ પાલન કરજો, ઘરમાં જ રહેજો, સલામત રહેજો, સુરક્ષિત રહેજો. આગળનો અભ્યાસ આગળના વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો. અસ્તુ, જય હિન્દ.